24वां वचन अमृत बे प्रश्न अंदर आवे छे। पहलो प्रश्न महाराजे पोते कृपा वाक्य कह्युं छे, बीजो प्रश्न ब्रह्मानंद स्वामीनो छे। ज्ञाने करीने स्थिति ते कोने कहीए? महाराजे शुरुआत बहु प्राइमरी लाइन थी प्रकृति पुरुष थी पर एवं जे ज्ञान त्यांथी शुरुआत करी। કયા જ્ઞાને કરીને જ્ઞાન મૂર્તિ સિવાય સર્વેનો પ્રલય થાય અને જ્ઞાનમાં સ્થિતિ થાય? જ્ઞાને કરીને સ્થિતિ કરવી એ વાત સમજતા પહેલાં જ્ઞાન કોને કહેવાય, પછી જ્ઞાન પ્રલય કોને કહેવાય, અને પછી જ્ઞાને કરીને સ્થિતિ એ શબ્દ આવે છે। સ્થિતિ બે પ્રકારની છે, એક જ્ઞાને કરીને બીજી ધ્યાને કરીને। સ્થિતિ એટલે શું? સ્થિતિ એટલે દ્રઢાવ, સ્થિરતા, સીધા સાદા સામાન્ય અર્થમાં જોઈએ તો। ધ્યાને કરીને સ્થિતિ બધાને થતી નથી, એ મહારાજનો જેને સંકલ્પ હોય જેના દ્વારા અનંતને સુખિયા કરવાનો એને થાય છે, નથી થતું એવું નથી, કેવળ કૃપાનો માર્ગ છે। પણ સમજણની સ્થિતિ, જ્ઞાનની સ્થિતિ એ દરેક વ્યક્તિ માટે ફરજિયાત છે। દરેક સંત, દરેક હરિભક્ત બધા માટે ફરજિયાત છે। અને પહેલી જ્ઞાનની સ્થિતિ થાય પછી જ ધ્યાનની સ્થિતિ થાય। જ્ઞાને કરીને સ્થિતિ એટલે સમજણે કરીને સ્થિતિ, સમજણ, સમજણની દ્રઢતા। દ્રઢતા એટલે શું? ક્યારેય ડગે નહીં, ક્યારેય ફરે નહીં, ગમે તેવા દેશ કાળ ક્રિયાને સંગનો થાય તો પણ એમાં ફેરફાર ન થાય, એનું નામ જ્ઞાનની સ્થિતિ, સમજણની સ્થિતિ। શ્રીજી મહારાજે એવી કોઈક સમજણની વાત અહીંયા કરી છે 24માં કે જે ફરજિયાત છે। હવે જ્ઞાન શબ્દ જ્યારે આવે ત્યારે જ્ઞાનમાં બે વસ્તુ સમન્વય છે, ભગવાન સ્વરૂપ, ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન અને આત્માનું જ્ઞાન, એટલે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન। આ બંનેનો સમન્વય ફરજિયાત જોઈએ, એકથી ન ચાલે, બંનેની દ્રઢતા જોઈએ। શ્રીજી મહારાજે જ્યાં જ્યાં વાત કરી છે ત્યાં બંનેને પેરેલલ વાત કરી છે। પ્રથમનો 8મો વચનામૃત મહારાજે કહ્યું કે મોટપ શાણે કરીને છે, જગતભરના રાજા હાથ જોડીને ઉભા રહે કે હાથી ઉપર બેસવે કરીને મોટપ નથી, પણ ત્યાં બે વાત જે કરી, સ્વસ્વરૂપનો પ્રકાશ અને ઈષ્ટદેવની ઉપાસના, મહારાજે બંને વાતને જોડે કરી છે। એવા સ્વામિનારાયણ ભગવાન, એની ઉપાસના અને સ્વસ્વરૂપનો પ્રકાશ, એટલે શ્રીજી મહારાજે કેવળ કૃપા કરીને
આપણને કરાવેલી પ્રાપ્તિ. હવે હું દેહ નથી, હું આત્મા નથી, અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. છેલ્લું વચનામૃત, છેલ્લાનું 39, એમાં પણ મહારાજે પેરેલલ બંને વાત સાથે કરી છે. આત્માને પરમાત્માનો વેગ લગાડી દેવો, મહારાજે બંને વાત પેરેલલ કરી છે. અને એ બે વાત નો સમન્વય એનું નામ જ જ્ઞાન. જાણવું, અને જાણ્યા પછી મનન, ચિંતન અને નિત્ય અભ્યાસ કરીને એની દ્રઢતા કરવી. આ માત્ર શ્રવણનો વિષય નથી. મહારાજની વાતો શ્રવણથી માત્ર આવડતી નથી. આ ગણિતનો પીરિયડ છે, ઇતિહાસ ભૂગોળનો ગુજરાતીનો નથી. ઇતિહાસ ભૂગોળ ને ગુજરાતી શબ્દ વિશે કેવા છે કે જે સાંભળે ને તો એ યાદ રહી જાય, એ યાદ રાખવાના વિષય છે. અને ગણિત છે ને યાદ રાખવાનો વિષય નથી. એમાં શું કરવું પડે ખબર છે? સમજ્યા પછી એની પ્રેક્ટિસ કરવી પડે. દાખલાની એક એક રીતના 5-5, 10-10 દાખલાની પ્રેક્ટિસ કરે પછી કેટલી રીતો હોય, કેટલાય પ્રકારના દાખલા હોય, અને દરેકમાં પ્રેક્ટિસ કરવી પડે. અને પ્રેક્ટિસ કરે ને જેટલી પ્રેક્ટિસ વધુ કરે એટલી એની દ્રઢતા વધુ થાય. આ મહારાજ સંબંધી જે જ્ઞાન છે ને અધ્યાત્મ માર્ગનું વાત, એમાં પણ પ્રેક્ટિસ જોઈએ. આ યાદ રાખવાનો વિષય નથી. મહારાજે એટલે વચનામૃતમાં કહ્યું, પ્રથમનું 18મું, મહારાજ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ કે ભારતાદિક ઇતિહાસ કે જગતભરના તમામ શાસ્ત્રો, સત્સંગના કે કદાચ પરોક્ષના, એને વાંચવે કરીને એના અર્થને જાણવીને એને શ્રવણે કરીને મુક્ત થવાતો નથી. એટલે કે મુક્ત સ્થિતિ ન થાય, એ પ્રમાણે વર્તવે કરીને મુક્ત થવાય છે. શ્રીજી મહારાજના શબ્દ છે. અધ્યાત્મ માર્ગ એ કેવળ યાદશક્તિનો માર્ગ નથી, વક્તવ્યનો માર્ગ નથી. પ્રેક્ટિસે કરીને મનન, ચિંતન અને નિત્ય અભ્યાસ, એટલે પ્રેક્ટિસ. કોના જીવનમાં પ્રેક્ટિસ? સ્વજીવનમાં, આપણા રોજબરોજમાં, રોજબરોજના જીવનમાં, પ્રેક્ટિકલ લાઈફમાં એનું અમલીકરણ થવું જોઈએ, પ્રેક્ટિસ થવી જોઈએ. અને પ્રેક્ટિસે કરીને સ્થિતિ બંધાય છે, સ્થિતિ બંધાય છે, દ્રઢતા થાય છે. કે જે દ્રઢતાને પછી ગમે તેવી પરિસ્થિતિને સંજોગોમાં પણ એ દ્રઢતા બદલાય નહીં, એનું નામ સ્થિતિ. આપણે વાત ચાલી રહી છે મહારાજના સ્વરૂપની. મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું એનો પહેલો પાયો, અને મહારાજનું અન્વય અને વ્યતિરેક સ્વરૂપ સમજવું, આ મહારાજને સર્વોપરિ જાણ્યા કહેવાય. બીજો પાયો, મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે, ગયા નથી. નિરંતર આ વાતની સ્થિતિ તરફ જવું, મનન ચિંતન કરીને કે મહારાજ પ્રગટ છે. પ્રતિમાને વિશે પહેલાં પ્રગટ ભાવ, પ્રત્યક્ષ ભાવ, પ્રત્યક્ષપણે નિશ્ચય થવો જોઈએ કે કોઈ ફોટો નથી, કોઈ મૂર્તિ નથી. એની સેવામાં, એમની પૂજામાં, એમના દર્શનમાં અતિશય આનંદ વર્તવો જોઈએ.
એ પ્રત્યક્ષપણે નિશ્ચય થયાનો ફળ છે, એની ફલશ્રુતિ છે, એમાં આનંદ. જો આનંદ ન થતો હોય ને એની મેળે ક્રિયાની રીતે ક્રિયા રૂટીનમાં થતી હોય તો સમજવું કે હજુ પ્રત્યક્ષ ભાવ દ્રઢ થયો નથી. મહારાજને વિશે એવો પ્રત્યક્ષ ભાવ, પ્રગટ ભાવ દ્રઢ કરવો, આ એ જ છે. ગયા નથી, છે જ. જેના હું દર્શન કરું છું એ જ મહારાજા છે અને સ્વયં પોતે છે. એવા ભાવથી પ્રાર્થના, એવા ભાવથી દર્શન, એવા ભાવથી જ એમની સેવા, એવા ભાવથી જ પૂજા આપણા રોજબરોજના જીવનમાં થવી જોઈએ. સહેજ પણ ન્યૂન ભાવ ન જોઈએ. મહારાજનું પ્રસાદી પાત્ર કણાના ઘરમાં બટુક મહારાજની મૂર્તિ રાખો છો, એ મહારાજના પ્રસાદીના વાઘા મંદિરોમાં જે સાચવીને રાખ્યા હોય એ વાઘામાં ના વાઘામાં કોઈ ફેર નથી. કારણ કે આ એ જ સ્વરૂપ છે. આ કારણ સત્સંગનું આપણું જ્ઞાન છે. કાર્ય સત્સંગમાં આ એ જ છે એ પ્રતીતિ નથી. બહુમાં બહુ તો એવા છે એવું કહેવાશે, પણ એ જ છે નથી. આ મહારાજની બાપાશ્રીએ સમજાવેલી આ પ્રત્યક્ષ ભાવની આ વાત આપણને મળી છે. તો એવી જ પ્રતીતિ ઠાકોરજીને ઘરમાં ચિત્ર પ્રતિમા હોય તો પણ એની સેવામાં વેઠ ન નીકળે. ઉનાળામાં પંખો, શિયાળામાં ગોદરી શાલ, મહારાજને જગાડવામાં, પોઢાડવામાં, માડવામાં પ્રત્યક્ષ ભાવ કેળવવો, સહેજ પણ પરોક્ષ ભાવ ન આવી જવો જોઈએ. પરોક્ષ ભાવ એટલે એની કેરલેસ નહીં રહે એની પ્રત્યે. ઘર મંદિરમાં જે મહારાજ છે એ મહારાજને જેટલા સાચવશો, ઘણી વખત સંતોને અમે કહીએ છીએ, એક સંતો આપણી જોડે જે ઠાકોરજી હોય છે એને આપણે જેટલા સાચવશો એટલા ઠાકોરજી આપણને સાચવશે. તમે પણ મૂકતો તમારા ઘર મંદિરમાં જે ઘરમાં મૂર્તિ છે એ મૂર્તિની એવા જ પ્રગટ ભાવથી સેવા કરજો. તમારી રક્ષા કર્યા કરશે પળે પળે. એમાં સહેજ પણ બીજો ભાવ ન આવવા દેતા. બીજો ભાવ નથી આવતો પણ સેવામાં ક્યાંક ચાલશે, થશે, કંઈ નહીં. આવો જો ભાવ આવી જાય તો પણ આપણને લક્ષ્યાર્થ પણ નથી થયો. મહારાજને થાળ જમાડ્યો, મહારાજ દાચશે તો ગરમ ગરમ થાળ મહારાજને ન કરાય. એ સમજી લેવું પરોક્ષ ભાવ છે. મહારાજને જમાડ્યા પછી મીઠું ઓછું પડ્યું છે લાવો, આ પરોક્ષ ભાવ છે. મૂળા રહી ગયા હતા મહારાજને ધરાવવામાં, કંઈ વાંધો નહીં લાવો, કાં તો આપણે એકલા મૂળા ધરાવી દઈએ. ગોળ રહી ગયો તો એકલો ગોળ ધરાવી દઈએ, એ આપણે સ્વાદિયા છીએ અને મહારાજની સેવામાં વેઠ નીકળે છે. થાળમાં જે મૂક્યું, જેવું મૂક્યું, પછી આપણાથી ન લેવાય. મહારાજ તો આપણે કોણ એથી અધિક છીએ? સંકલ્પ પણ ન થાય પતી ગયું તો
અપ્રત્યક્ષ ભાવ કહેવાય. બોલવાની ચીજ નથી આ. મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ મને મળ્યા છે, માત્ર બોલવાનો વિષય નથી. એમાં એની પ્રતીતિ નિરંતર વર્તવી જોઈએ. સેવામાં પ્રગટ ભાવ નિરંતર વર્તવો જોઈએ, અને વર્તે તો મહારાજ આપણી પ્રાર્થના તો જ સાંભળે. તો મહારાજ પ્રગટ છે જ, એ તો મહારાજ આપણને સમાસ થવાને અર્થે પ્રતિમા જેવા ભાસે છે. પોતાનું ઐશ્વર્ય, સામર્થ્ય, લાવણતા બધું દાબીને વર્તે છે. બાકી મહારાજ સાક્ષાત છે. આપણી જેટલી કસર રહે છે એ કસર આપણી છે, એમની કસર નથી. બહુ જ આ વાતનું મૂલ્ય સમજજો મુક્તો. પૂજાની અંદર પ્રસાદી થઈ રહે તો ચાર દાડા સુધી પ્રસાદી જ ન લઈએ. ઘણા બનતું હોય આવું, એક ઉઠવાની આળસ હો ચાલે છે. ઠાકોરજી છે, તમારે ઉઠીને તરત કંઈક અલ્પાહાર જોતો હોય તો મહારાજને થાળ વગર. ઉનાળો હોય ને પંખો બગડી ગયો હોય તો ઉનાળો જતો રહે ને તો પંખો રિપેર ના થાય. ઠાકોરજીનો પંખો પોતાનો હોય તરત થઈ જાય, ગરમી લાગે છે. આ શું છે? પરોક્ષ ભાવ, નાસ્તિક ભાવ. બાપાશ્રીની પહેલા ભાગની પહેલી વાત છે, અને એમાં બાપાને પ્રશ્ન પૂછ્યો છે સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી, પૂછનાર છે. એવો પ્રશ્ન પૂછે છે, હે બાપા, નાસ્તિક ભાવથી શું અને આસ્તિક ભાવથી શું? અને ત્યાં મહારાજે બાપાશ્રીએ બે વાત કરી છે. એક સત્પુરુષની વિશેની વાત, એક મહારાજની મૂર્તિને વિશે વાત. શું કરી? કે મૂર્તિને વિશે ચિત્રપાષાણાદિકનો ભાવ, અને જો કોઈ ભૂંડો ઘાટ થાય તો એ ઘાટને થતા તોડી ન નાખે તો એ નાસ્તિક ભાવ છે. સત્પુરુષને વિશે પણ મનુષ્ય ભાવનો સંકલ્પ થાય તો એ નાસ્તિક ભાવ છે. આ આપણી રોજબરોજની ક્રિયામાં આપણને ફીલ આપે છે મહારાજ, કે આવો પ્રગટ ભાવ કેળવો. દર્શન કરતા હોય તો મહારાજની સાથે હસો, મહારાજને થાળ કરતા હોય તો એવા પ્રગટ ભાવે કરો. એટલા જ ભાવથી મહારાજને થાળ કરો. શિયાળો આવે તો તરત મહારાજમાં પ્રગટ ભાવ કેળવો. જેટલી એ મૂર્તિ મહારાજે મંદિરો કર્યા ન ચાલત ના. મંદિર એટલે આપણા બધાનો સમૂહ, દર્શન ને સમૂહ સેવાનું માધ્યમ છે. ઘર મંદિર કર્યા શાના માટે? ઘરના પાંચ સભ્યો હોય, દસ સભ્યો હોય, ત્રણ સભ્યો હોય તો એ ત્રણ જણની આગવી સેવા મળે. એટલે એ જ મૂર્તિ છે. તો કે મંદિર આવવાની શી જરૂર? સમાગમ. મંદિરમાં જે મૂર્તિ મારા ઘરે છે તો મંદિર આવ્યાનો હેતુ શું? ઘરમાં સમાગમ નહીં મળે, અહીંયા વિશેષ સમાગમનો લાભ મળે છે. મંદિર માત્ર દર્શન માટે નથી, મંદિરનો મુખ્ય હેતુ સમાગમનો છે. અને સમાગમ હશે તો જ દર્શનનું મહત્વ સમજાશે, તો જ એ મૂર્તિનો મહિમા સમજાશે, તો જ એની ઉપાસના દ્રઢ થશે, તો જ નિષ્ઠા દ્રઢ થશે. એટલે મંદિરો છે. પરંતુ મૂર્તિને વિશે તો એવો જ પ્રગટ હોવો. હવે એ પણ પાંચ જણનું ઘર મંદિર થયું, સહિયારું. મહારાજે આપણને પૂજાઓ આપી, વ્યક્તિગત પૂજા, દરેક હરિભક્તને, દરેક બાઈઓને, ભાઈઓને પૂજા. શના માટે? પોતે મહારાજને સ્વયં એકલા બેસીને લાડ લડાવે, મહારાજને સ્તુતિ કરે. આગવા મહારાજ,
દરેકના આગવા મહારાજ. તો આપણો એક પ્રગટ ભાવ દ્રઢ કરાવવા માટે કે પ્રગટ ભાવે સેવા કરો. એને કોઈ નાની મૂર્તિ છે એટલે મહારાજ નાના છે, પેલી મોટી મૂર્તિ જેવા નહીં, આરસની મૂર્તિ જેવા નહીં, ચિત્ર પ્રતિમામાં આરસની મૂર્તિ જેવો ભાવ ન આવે. એ બધી જ આપણી અવરભાવની ભાવનાઓ છે. પરભાવમાં આરસની મૂર્તિ કે નાનકડી પૂજાની મૂર્તિ, એ બંને સરખા છે. એ દેખાતો ભાવ છે, અવરભાવ છે. એ તેજના સમૂહમાં છે અને પૂજામાં છે એ પણ તેજના સમૂહમાં જ છે. આ નિરંતર અનુસંધાન, નિરંતર જાણપણું સેવા પૂજામાં આપણને રહેવું જોઈએ. તો પૂજા કરતાં કરતાં આપણે વાતો કરીએ, ટેલિફોન લઈએ, ડાંફરિયા મારીએ, આ પ્રગટ ભાવ નથી. પ્રથમના 68મા વતનામૃતમાં મહારાજે બહુ સરસ વાત કરી છે. પ્રથમનો 68, મહારાજ કે અમે જગન્નાથપુરીને વિશે ત્યાં પૂજારીના છળ કપટને અમે જોઈ અને અમે બહુ દુઃખી થયા. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, પ્રતિમાને વિશે કોઈ પ્રગટ ભાવ ન રહે તો એનું અત્યંત કલ્યાણ, મોક્ષ થાય કે ન થાય? મહારાજ કે ન થાય, કસી ના પાડી દીધી. અને ત્યાં મહારાજે જગન્નાથજીનું દ્રષ્ટાંત આપ્યું છે પરોક્ષ ભાવનું. વળી આગળ એ પણ કહ્યું એ જ 68મા વતનામૃતમાં કે એવા સંતને વિશે સાક્ષાત મહારાજ બિરાજમાન છે અને એને વિશે પણ જો દિવ્ય ભાવ ન રહે તો મહારાજે ત્યાં પણ ઘસીને ના પાડી દીધી છે. મહારાજે ભગવાનને, ભગવાનના સંત એવા સંતને જોડે રાખ્યા છે, એને વિશે પ્રગટ ભાવ કેળવવો. આથી મહારાજની મૂર્તિ ચિત્ર પ્રતિમા કે મૂર્તિને પ્રગટ ભાવ, પણ મહારાજ દિવ્ય જ છે, મહારાજ પ્રગટ જ છે, છે જ. કે અંધારામાં, અજવાળામાં, એકાંતમાં પણ આ ભાવ નિરંતર વર્તવો જોઈએ કે મહારાજ પ્રગટ છે. અને જ્યાં સુધી પ્રગટ ભાવ હશે ત્યાં સુધી આજ્ઞાઓ પડશે, મહારાજનું ગમતું થશે. જેવો પ્રગટ ભાવ ગયો એટલે આજ્ઞા લોપાશે. કોઈ જોતું નથી એ નાસ્તિક ભાવ છે. અને ત્યાં મહારાજની આજ્ઞાનો લોપ થશે. સાધુની સાધુતાનો આધાર અને ભક્તના ભક્તપણાનો આધાર એ આ પ્રગટ ભાવ અને અંતર્યામીપણા ઉપર છે. એટલું જ નિષ્કામી વર્તમાન પડે, એટલું જ બ્રહ્મચર્ય પડે. વિશેષ કરીને આ આજ્ઞા, બ્રહ્મચર્ય આજ્ઞા જેને પાળવી હોય અને નિષ્કામી વર્તમાનનું જેને દ્રઢ કરવો હોય એણે પ્રગટ ભાવ ફરજિયાતપણે દ્રઢ કરવો જ પડે, એ સિવાય શક્ય જ નથી. તો આજ્ઞાનો લોપ થશે જ. મહારાજનો પ્રગટ ભાવ સંપૂર્ણપણે એને મનને કરીને, ચિંતને કરીને, હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા નિરંતર અનુસંધાન કેળવવું પડે. મહારાજ પ્રગટ છે મને દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કેમેરો સદાય અમ પર ધારો છો. બસ મહારાજનો કેમેરો નિરંતર મારી ઉપર મંડાયેલો છે. આનું મનન ચિંતન મંદિરમાંય કરો ને મંદિરમાંથી નીકળ્યા પછી પણ કરો, ઘરમાંય કરો ને ઓફિસમાંય કરો, જાહેરમાંય કરો ને એકાંતમાંય કરો, નિરંતર મનન કરો. મહારાજ છે, મહારાજ જો, મહારાજ જાણે છે. દઢાવ કરવા માટે એક દિવસનો વિષય નથી. અનાદિકાળથી આપણી દ્રષ્ટિ, આપણું મન, ઇન્દ્રિયો, અંતકરણ એને મોકળા કરેલા છે. અને મોકળા થઈ ગયા છે એટલે કે અસંયમી બની ગયા છે. અને એને સંયમમાં રાખવા માટે આ પ્રગટ ભાવની લગામ, જેમ ઘોડાને સંયમમાં રાખવા માટે લગામ જરૂરી છે, એમ ઇન્દ્રિયો અંતકરણ સંયમમાં રાખવા માટે
આ પ્રગટ ભાવની લગામ ફરજિયાત છે. એ લગામથી પકડી રાખો. જ્યાં સુધી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી ફરજિયાત છે. આ થઈ પ્રગટ ભાવ દ્રઢ કરવાની વાત. ખબર છે આ બધી, આ બધી આપણને ખબર છે, જાણીએ છીએ, પણ જાણપણું રહેતું નથી. આપણને ખબર છે કે મારાથી બહારનું ખાવું તો મહારાજ રાજી ન થાય, બજારનું ખાવું તો મહારાજ રાજી ન થાય, ખબર છે. પણ છતાંય તે કંઈક જોઈએ છે ત્યાં લૂલી ઠેકાણે નથી રહેતી, એમાં પણ પ્રગટ ભાવનો અભાવ છે, દ્રઢતા નથી. ખાઈ લો ને પી લો ને કોણ જુએ છે? ચાલે, ગ્રહસ્થ છીએ આપણે, મહારાજને રાજી કરવા હોય તો ન ચાલે. અને બધું થાય છે એનું કારણ આજ્ઞાના તમામ લોપ, એના મૂળમાં પ્રગટ ભાવ છે. સ્થૂળ દેહે કરીને જેટલી આજ્ઞા લોપાય છે એના મૂળમાં પ્રગટ ભાવનો કસર છે. અને સૂક્ષ્મ દેહે કરીને જેટલી આજ્ઞા લોપાય છે એના મૂળમાં અંતર્યામીપણાની કસર છે. જાણીએ છીએ, આપણને ખબર છે કે મહારાજ પ્રગટ છે ને અંતર્યામી છે, પણ એ વાતની સમજણ નથી થઈ ને, દ્રઢ નથી થઈ, દ્રઢતા નથી થઈ ને, સ્થિતિ નથી થઈ, સમજણની સ્થિતિ નથી થઈ, મનન ચિંતને કરીને આ પાકું નથી કર્યું, દ્રઢતા નથી થઈ. અને દ્રઢતા નથી થઈ એટલે લેવાઈ જવાય છે, લોભાઈ જવાય છે, લલચાઈ જવાય, ઇન્દ્રિયો અંતકરણ મોકળા થઈ જાય છે. અને પછી દિવસે દિવસે શું થાય, જેમ જેમ આજ્ઞાનો લોપ થતો જાય, શરૂઆતમાં દુઃખ લાગે, પછી તો દુઃખે ના લાગે. કેમ? કારણ કે આજ્ઞાનો લોપ થતો જાય એમ એમ જીવ સંકાર થતો જાય, શુષ્ક થતો જાય, પછી એને દુઃખે ના લાગે. એ દુઃખ લાગે છે શરૂઆતમાં, ત્યાં સુધી સમજી કે હજુ કંઈક ઉગર્યાનો ઉપાય છે, બચ્યાનો ઉપાય છે, હજુ પાછા વળવા જેવું છે. અને પછી પ્રૂફ થઈ જાય, જેમ વોટર પ્રૂફ, જેમ ફાયર પ્રૂફ, એમ પછી એને કથા પ્રૂફ થઈ જાય, કથા પ્રૂફ, દુઃખ ન લાગે. પછી પ્રાયશ્ચિત શું થાય? પછી એ ભૂલ ન રહે. ભૂલ કોને કહેવાય? અજાણ્યા થાય એનું નામ ભૂલ. જે થયા પછી અંતરમાં પારાવાર પશ્ચાતાપ થાય એનું નામ ભૂલ. જેની માફી મગાય એનું નામ ભૂલ. પછી માફી માગવાનું ના રહે, પ્રાર્થના ન થાય. પછી જીવ દિવસે દિવસે નકારો થતો જાય, મહારાજને કોરે સંકાર થતો જાય, આજ્ઞા દિવસે દિવસે વધુ ને વધુ લોપાતી જાય. અને એક સમય એવો આવે કે સત્સંગમાંથી મહારાજ કે વિઘ્ન આવી જાય, પ્રતિષ્ઠાહીન થઈ જાય. જેમ સમુદ્રની અંદર, દરિયાની અંદર કોઈ માણસ ડૂબી ગયો હોય, પણ જ્યાં શ્વાસ ચાલતો હોય ને ત્યાં સુધી એને દરિયો હંગરે, પણ જેવો શ્વાસ બંધ થઈ જાય ને મૃત્યુ ડિક્લેર થઈ જાય ને, એટલે ડોક્ટર ડિક્લેર કર્યો પછી નહીં, હું ભગવાન ડિક્લેર કરી દે કે હવે આ ગયો, એટલે એ મિનિટે દરિયો એને ફેંકી દે, એ કોઈ તો ડેડ બોડીને ન સંગ્રહે. એમ દિવસે દિવસે જેમ જેમ આજ્ઞાના લોપ થતા જાય, સંકાર થતો જાય, એમ એમ સત્સંગને કોરે
सुनकार थतो जाय। જીવને સંસ્કાર થયાના ત્રણ ઉપાય છે, ત્રણ કારણો છે મુખ્યત્વે। એમાં પહેલું કારણ અભાવ, અગુણ અને અમહિમા। જીવને સંસ્કાર થયાના ત્રણ કારણો છે। સંસ્કાર થઈ ગયો છે એની એના લક્ષણ શું? કથામાં પ્રીતિ ન થાય, માળા ન થાય, પૂજામાં આનંદ ન થાય, સાધન થાય બધા કરવા ખાતર થાય, અંદરથી કથા વાર્તાનો કે સાંભળ્યાનો વાંચ્યાનો વચનામૃત કે વાતો વાંચ્યાનો કોઈ આગ્રહ ન જાગે, અંદર આળસુ થઈ જવાય, અંદરથી ભગવાન ભજ્યામાં કોઈ સંકલ્પ જ ન થાય, પરાણે પરાણે કરવું પડે, બધું કરવા ખાતર થાય, પૂજાય ઠેકાણા વગરની, ભગવાનને ભગવાનના સંતોમાં હેત ન થાય, સૌના અવગુણ અભાવ આવે, દિવસે દિવસે સત્સંગમાંથી પોતે પાછો પડતો જતો હોય એવું પોતાને લાગે, સત્સંગમાં કોઈ રસ જ ન રહે, કોઈ વાતમાં એને ચેન જ ન પડે, ન હખે માનસી પૂજા થાય, ન હખે ધ્યાન ભજન થાય, અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરતો હોય, કોઈમાં દિવ્ય ભાવ દેખાય જ નહીં, સૌમાં કેવળ મનુષ્ય ભાવ જ દેખાય, આકૃતિઓ જ દેખાય, સત્સંગમાં અભાવ અવગુણ બધા એના વર્ત્યા કરે, બુદ્ધિ જ બધામાં દેખાય, સમજવો કે જીવ સંસ્કાર થતો જાય છે। જોતા જજો આપણને, તપાસતા જજો કે આવો કોઈ રોગ લાગુ પડ્યો છે, જરા તપાસતા જજો આમાંથી કોઈ લક્ષણો આપણને અંદર લાગુ પડી ગયા છે કે પડી રહ્યા છે, તો જીવ સંસ્કાર થઈ રહ્યો છે। રેડ લાઈટ, પાછા વળજો મુક્તો, નહીતર સંસ્કાર થતો થતો જેમ જોજો, માણસને મૃત્યુ સમય આવે ને એટલે ખોરાક ઓછો થતો જાય, જોજો કોઈ ડોવા હોય ને ધામમાં જવાના થતા હોય ને એટલે ખોરાક ઓછો થતો જાય, ને ધીમે ધીમે ખોરાક બંધ થઈ જાય, લિક્વિડ ને લિક્વિડ બંધ થઈ જાય, એટલે સમજવું કે હવે તૈયારી છે, મૃત્યુની તૈયારી છે, ઘડી બે ઘડી છે, ડચકા ખાય છે, સમજી લેવું। એમ આ જે બધું કયું એવું જો થતું હોય ને આપણને, તો સમજવું કે આપણો સત્સંગ પણ ડચકા ખાય છે, અંદરથી સંસ્કાર અવસ્થા થઈ ગઈ છે, અને સંસ્કાર અવસ્થા થયાના કારણો જ મુખ્ય એક અભાવ ગુણ અને અમહિમા, બીજું આજ્ઞાના લોભ, પંચવર્તમાનની જે આજ્ઞાઓ જેમ જેમ લોપાતી જાય એમ આત્મા સંસ્કાર થતો જાય, અને એમાંય મુખ્યત્વે બ્રહ્મચર્યની આજ્ઞા બહુ મોટી આજ્ઞા છે। ગ્રહસ્થને કહેલા જે તમારા ગ્રહસ્થના નિયમો, અવેરી વર્તમાન, મહારાજે કહ્યું પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ ન કરવી, કો વિચાર ન કરવો, પરસ્ત્રીનો સંગ ન કરવો, એવા વિકૃતિ જન્માવે એવા દ્રશ્યો ચિત્રો ન જોવા, પોતાની માં બહેન અને દીકરી સાથે પણ એકાંત સ્થળ વિશે ન રહેવું, એની સામે દ્રષ્ટિ માંડીને જોવું નહીં, તો પરસ્ત્રી સામે દ્રષ્ટિ માંડવાનો કે એકાંત રહ્યાનો પ્રસંગ જ ક્યાં, પ્રશ્ન જ ક્યાં ઉદ્ભવે છે? એવા ન છાજતા વસ્ત્રો ન પહેરવા, ન શોભે એવા વસ્ત્રો પહેર્યા હોય તો ન જોવા, મુક્તો
એવા ઝીણા વસ્ત્રો પહેરવાની, સ્નાનાદિક ક્રિયા કરવામાં પણ મહારાજે આ બધા અવેરી વર્તમાનના નિયમો આપ્યા છે. મહારાજનું પ્રગટપણું કેળવવું, આ ગ્રહસ્થમાં રહીને પણ છે. ટીવી સિનેમાના જે વિકૃતિ જન્માવે એવા દ્રશ્યો, ઇન્ટરનેટના દ્રશ્યો અંદરથી ખોખલા કરી નાખે, આત્માને ખોખલો કરી નાખે, ભ્રષ્ટ કરી નાખે, અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે. બહુ જાણપણું રાખજો મુક્તો, જીવ સંકાર થતો જાય પછી બધું થાય, ઉપર છલ્લું મંદિર અવાય, ઉપર છલ્લું દર્શન થાય, ઉપર છલા મુક્તો બધું ઉપર છલું થાય કરવા ખાતર, રસ વગરનું. એક હરિભગત હતા, 15-1 વર્ષ પહેલાની વાત છે. એક આપણા બહુ સારા સત્સંગી, બહુ જ ભગવદી, બહુ જ અંતરવૃત્તિવાળા, બહુ જ્ઞાની, વચનામૃતનું બહુ સારું જ્ઞાન, કથા વાર્તામાં અતિશય પ્રીતિ, રોજ સવારની સભામાં, સાંજની સભામાં હોય જ. કેટલાક દિવસથી સેવક જરા જોયા કરે કે કથામાં આવે ને એટલે શરૂ થતાની સાથે ઝોકા ચડી જાય, ઝોકે ચડી જાય, ઊંઘાઈ જાય, કથામાં ઝોકે ચડી જાય. રોજ આ સેવકને સંકલ્પ થાય કે ચાલો આ હરિભગત આવા સારા, કોઈ દિવસ નહીં, અઠવાડિયા તો 10 દિવસથી હું જોઉં છું કે કયો રોગ લાગુ પડ્યો છે એમને, ઝોકા જ ખાધા કરે. આ રોગ છે હો, સભામાં જો ઝોકા આવતા હોય ને ઊંઘ આવતી હોય ને તો આપણે એક રોગ છે, દેહનો નહીં આત્માનો. બાપજીને એક દિવસ પૂછ્યું કે બાપજી આપ છો, છેલ્લા 8-10 દિવસથી હરિભગતને બાપજીનું ધ્યાન તો હોય જ બહુ, બાપજી તો વાંય બેઠો હોય ને તો કે એ ગોદડું આપું, જોજો તમે કે ખુરશીમાં બેઠા હોય ને તો બાપજી ટોક્યા કરે, એક એક ઉપર બાપજીનું લક્ષ હોય જ, એક એક વ્યક્તિ ઉપર બહુ બાપજી એ બાબતમાં એલર્ટ. બાપજી રોજ બાપજી ઉઠાડે સભામાં, એ ગોદડું આપું બાપજી ને કીધું, બાપજી આવો હારો હરિભગત છે ને આમ કેમ થાય છે? ત્યાં બાપજીએ શું જવાબ આપ્યો આપને એ કહું છું. બાપજી કે છેલ્લે એના 10 દિવસથી એના બ્રહ્મચર્યનું ઠેકાણું નથી, એના બ્રહ્મચર્યનું ઠેકાણું નથી, એનું વર્તમાન લોપાય છે, અને એટલે એનો જીવ સંકાર થાય છે અને એટલે ઊંઘે છે. જો આપણે એક આત્માનો રોગ છે, મોટા પુરુષ અંતર્યામી છે, હવે એમ થાય કે નિષ્કામી વર્તમાનને ને બ્રહ્મચર્યને ઊંઘને શું લેવા દેવા? ઘણી વખત એમ થાય કે ઊંઘે છે એમાં બ્રહ્મચર્યને શું લેવા દેવા? એ 10 દિવસથી થાકી જતો હશે, ઊંઘ નહીં આવતી હોય, રાતે કંઈક તકલીફ હશે, મોડું હોવાતું હશે, એને ઊંઘને લેવા દેવા, પણ બ્રહ્મચર્યને ઊંઘને શું લેવા દેવા? કહો. પણ છે, કારણ કે બ્રહ્મચર્ય નિષ્કામી વર્તમાનથી આત્મ સંકાર થઈ જાય છે ને સંકાર થઈ જાય છે એનું આ પરિણામ છે. આ જે સિમ્પટમ્સ દેખાય છે ને લક્ષણો, એ આત્મની સ્વસ્થતાના લક્ષણો છે. તો
એને નિરસતા આપ્યા છે. ઊંઘ એ બગાસા આવે, ચોખા આવે, એ નહીં સમજવાનું એકલું થાકનું પરિણામ છે. હો, થાકી ગયા છીએ અને બગાસા આવે છે અને ઝોકા આવે છે, એ વાત તદ્દન ખોટી છે. એક ટકો સાચી છે. તમને 3 દિવસના ઉજાગરા હોય અને ગુલાબજાંબુ બહુ ભાવતા હોય, જમવા બેઠા હોય, ગુલાબજાંબુ અંદર થાળીમાં હોય, તો બોલો ઝોકા આવે એ વખતે? 3 દાડાના 3 રાતના ઉજાગરા હોય તો આવે? એકે ઝોકો આવે જમતા જમતા? આમ રા આમ જોઈને બેઠો હોય, ઝોકાની ક્યાં વાત કરો છો? આમ જોઈને બેઠો હોય, પેલો ગુલાબજાંબુવાળો આવે છે એટલે આમ પહેલાં આમથી નજર કરતો હોય, અને પેલો ઉતાવળમાં જતો રહે ગુલાબજાંબુ 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 કરતો કરતો, અને આમ આ માગ્યા પહેલાં પેલો ભાઈ શું કરે? એ એ અહીંયા અહીંયા નાખતો જા ગુલાબજાંબુ. એલર્ટ છે, મૂકતો. નિરસતા, નિરસતાનું કારણ શું છે? આત્મા સંકાર થઈ ગયો છે. ભક્તો, ભગવાનના ભક્તને ભગવાનમાં નિરસતા? ભગવાનની કોરે નિરસતા? અને નિરસતા છે એ સંકાર અવસ્થા છે. ભક્તો, અને ત્રીજું કારણ સંકાર અવસ્થાનું, બહાર વૃત્તિ. બહિર્મુખી જીવન જેનું હોય ને, બહાર વૃત્તિ એનો આત્મા સંકાર થતો જાય. ભક્તો, જોવાના, જાણવાના, પહેરવાના, ઉઠવાના, રખડવાના, ફરવાના, અભરખા આત્માને સંકાર કરી નાખે, ભગવાનની કોરે નકારો કરી નાખે. પછી પ્રભુમાં પ્રીતિ ના થાય, રિફ્લેક્શન થાય, રિફ્લેક્ટ થાય. બાર વૃત્તિ ચોજાળો થઈ ગયો છે, એને પટલાઈમાં બહુ મજા આવે. પછી એને જોવાનું, જાણવાનું, સાંભળવાનું, ભોગવવાનું બહુ ગમે. અને આજની જે આ પ્રવૃત્તિ છે ને બધી, મુક્તો, અમારે તો નિષેધ કરવો હોય તો બહુ વિચાર કરવો પડે. જો સહેજ જાણપણું ન હોય તો ફેંકી દે. આજે મોબાઈલનો જમાનો તમે જો, હવે 15 વર્ષનું ડેટું હોય ને મોબાઈલ જોઈએ, અને લો કે મેં વધુ ઉંમર કીધી, 15 વધુ કીધી ને, વધારે કીધી ને, હા 12 વર્ષનું લ્યો ને હવે તો, કે હજુ બોલાને મોબાઈલ જોઈએ. એટલે આ મોબાઈલ તને 10-12 વર્ષનો 15 વર્ષનો તને હું ધંધો કરવાનો જ કહો? તો આ બધી બહાર વૃત્તિ. તમે કહેશો કે સ્વામી અમારે તો જોઈએ ને, 5 વર્ષ પહેલા ક્યાં મોબાઈલ હતા? કોઈ સંસાર વ્યવહાર ચાલતો જ નહોતો. તમે જ શરૂ કર્યો બધો સંસાર વ્યવહાર. આ ડોળિયા વૃત્તિ છે. આત્મા ડોળાઈ ગયો છે એટલે એને બહુ ગમે છે આ બધું. મારે તો આ જોઈએ જ, મારે તો આ જોઈએ જ. હવે ફોન તો જોઈએ જ. મુક્તો, કેટલા એવા મેં તો જોયા છે કે કરોડો રૂપિયાનો વેપાર કરતા હોય, કરોડો રૂપિયાનો બોલો, તોય મોબાઈલ ના રાખતા હોય અને તોય ચાલતું હોય.
એ તમને અંદરથી ખોખલા કરી નાખે, ભગવાનમાં પાટો જ ના ગોઠવા દે, પ્રીતિ જ ના થવા દે. અને ઘણા એમ તો રમકડાનો ઉપયોગ કરતા હોય, રમકડાની બેઠે હો એને હાલે જ નહીં, એક મિનિટ ના હાલે, મોબાઈલ વગર ના હાલે. બોલો, ભગવાનના ભક્તનું જીવન કેવું જોઈએ? નિર્મળ તો ન શોભે. આ જીવ સંસ્કાર થવાના ઉપાયો છે, આ બધા કારણો છે. ભગવાનની કોરે નકારા થતું જવાય, પછી એને પ્રીતિ ન થાય. વાત ચાલી રહી છે મહારાજનું પ્રગટપણો. ખૂબ કેળવજો મુક્તો, ખૂબ વિચારધારા, પ્રગટ ભાવની વિચારધારા. બસ મહારાજ જુએ છે, મહારાજ જાણે છે, મહારાજ છે. મહારાજનો પ્રગટ ભાવ. ત્રીજો મુદ્દો, મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખ્યાનો. મહારાજને વિશે નિરંતર દિવ્ય ભાવ, મોટા પુરુષને વિશે દિવ્ય ભાવ. મુક્તો એની એવી આગવી ઘેડ પાડી દેવી કે કોઈ સંકલ્પ એમાં ઉઠે જ નહીં. સાકરમાં હરીને ગમે જે પુસ્તિકામાં લખ્યું છે કે સાકરમાં ખારાશનો ભાગ હોય હોય, ક્યાંક તો હોય ને, કોક દડો તો ભૂલમાં તો ક્યાંક આવી જાય ને. સાકર કોને બનાવેલી છે? ભગવાને કે માણસે? સાકર ઉગે છે કે સાકર બને છે? ફેક્ટરીમાં બને છે, માણસની કૃતિ છે. તો એમાં કોઈ દિવસ ભૂલ થઈ? જોયું તમે કે હાકરમાં કોઈ દાડો ક્યાંય વચ્ચે ખારાશ આવી જાય, ઓ હાકરનો ગાંગડો કોઈ દાડો ભાળ્યો, જોયો, જાણ્યો? તમે જાણ્યું છે કે? તો સત્પુરુષ તો મહારાજનું કૃતિ છે, મહારાજની કૃતિ એટલે સત્પુરુષ. શ્રીજી મહારાજની કૃતિ છે હો. તો ભગવાનને સત્પુરુષને વિશે ખારાશ એટલે કે એને વિશે માયા, એને વિશે આલોકના લૌકિક ભાવો, એને વિશે દોષ બુદ્ધિ. જે દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે એની લાક્ષણિકતા છે. આ જ જોડે રહીને આ જ સમજવાનું છે મુક્તો. શાના માટે સમજવાનું છે? મહારાજે વચનામૃતમાં ઢગલા બંધ વચનામૃતો, મધનું 50મું, પંચાળાનું 7મું, પંચાળાનું 4થું, પ્રથમનું 9મું, પ્રથમનું 48મું, પ્રથમનું 68મું, ઢગલા બંધ વચનામૃતોમાં મહારાજે પોતાના વિશેથી મધનું 13મું, પોતાના વિશેથી મનુષ્યભાવ ટળાવીને દિવ્ય ભાવ દ્રઢ કરાયાના ઢગલા બંધ વચનામૃતો છે. તો શું કરવા આવું કરવું પડ્યું મહારાજને કે તમે અમને મનુષ્ય જેવા ન સમજશો? મહારાજ કે તેજને વિશે જે મૂર્તિ છે, તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. પોતાની સામે આંગળી કરીને મહારાજ એમ બોલે, શું જરૂર હતી મહારાજને આવું કહેવાની? આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોય.